एक थी सात पाठनी प्रथम समय परीक्षा आपा पछी आज बीजा सत्र नी अंदर नो अभ्यासक्रम आपणे चालू करवा जई रह्या छे। त्रण पाठ बाकी छे, 9 10 અને 11 બરાબર 25 તારીખ એટલે કે નાતાલ ને આગલા દિવસમાં આપણો અભ્યાસક્રમ પૂરો થાય અને સંપૂર્ણ આખો ડિસેમ્બર 25 ડિસેમ્બરે અભ્યાસક્રમ પૂરો સમજાય કે બરાબર હવે ત્યાર સુધીમાં બધાનો મીઠો હલો ત્યાં સુધીમાં બધા વિડીયો અપલોડ કરીશું અને ત્યાર પછી રિવિઝન આપણે ચાલુ કરીશું। પણ આજે 9મો પાઠ ક્વેશ્ચન 1 આંતરિક અને પહેલા તો વિદેશ વેપાર એવું નામ છે પાઠનું જેને કહેવાય ફોરેન ટ્રેડ અથવા ઇન્ટરનેશનલ ટ્રેડ 27/10/2018 12માનું ઇકો છે બરાબર 12 ઇકો ઓકે ચાલો હવે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર છે એનો અર્થ અને એનો તફાવતની વાત આજે કરવાની છે। તો પહેલાં તો તમને એ ખબર પડી છે કે વેપાર ટ્રેડ એટલે શું, વેપાર એટલે શું, એની વાત કરીએ કે આમ તો કોઈ પણ વ્યવસાયિક શું હોય અને ધંધાકીય શું હોય પ્રવૃત્તિ, જેમ જો વ્યવસાય કે ધંધાકીય પ્રવૃત્તિઓ કે જેમાં વસ્તુઓ સેવાઓ મૂડી ટેકનોલોજી ટેકનિકલ માહિતી અને જાણકારીને બૌદ્ધિક સંપદા સંપદા એટલે સંપત્તિ બૌદ્ધિક સંપત્તિ એની વાત કરવા વગેરેનો શું થતો હોય લેવડ વિનિમય સમજાય છે। વસ્તુ એક દેશ બીજો દેશ, સેવા એક દેશ બીજો દેશ, ટેકનિકલ માહિતી જાણકારી એક દેશ બીજો દેશ, સંપત્તિ બૌદ્ધિક બૌદ્ધિક વ્યક્તિ વ્યક્તિ યુવા ધન યવા ધનની વાત છે સંપત્તિની વાત છે હે ને। તો બૌદ્ધિક જે સંપત્તિ છે એની વાત આપણે અહીંયા કરવાના છે સમજાય કે બરાબર હવે। એટલે આખી જે બૌદ્ધિક સંપત્તિ છે એની વાત આપણે અહીંયા મતલબ એમાં સમાવેશ વગેરેનો વિનિમય થાય તો તેને શું કહેવાય વેપાર સમજાઈ ગયો। વિનિમય કોનો થાય વસ્તુ સેવા મૂડી ટેકનોલોજી આટલું તો ખબર હોય ને આપણે આટલું તો વિદેશમાંથી લાવીએ જ છીએ અને મોકલીએ પણ છીએ। ચાલો હવે કોઈ પણ દેશનો વેપારનો ઉદ્દેશ શું હોય આવક પ્રાપ્તિ અને આવક પ્રાપ્તિ અને નફાનો ઉદ્દેશ કોઈ પણ દેશ હોય સમજાય છે બરાબર હવે। કોઈ પણ દેશ વેપાર એટલા માટે કરે એમાંથી આવક થાય એમાંથી નફો થાય એટલા માટે। હવે આંતરિક વેપાર અને વિદેશ વેપાર અથવા આંતરરાષ્ટ્રીય જે વેપાર છે એની વાત આપણે કરવાના છીએ। એક દેશ અહીંયા દેશ એક દેશની હદ અથવા સરહદ એક દેશની હદ અથવા સરહદ સમજાય છે એક દેશની હદ કે સરહદ ની અંદર દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક ભાઈ દેશની અંદર ને અંદર દેશમાં ને દેશ જે વેપાર થાય કે ને એટલે આંતરિક વેપાર અહીં દેશની સરહદ હદ એટલે સરહદ બહાર કે દેશ વચ્ચે થતી વેપાર પ્રવૃત્તિ એટલે દેશ ઇન્ટરનેશનલ ટ્રેડ વિદેશ વેપાર સમજાઈ ગયો। હા તમે બહુ તમારે માનો કે ફ્યુચરમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાનું થાય તો તમારો 11મામાં બી આયાત વિધિ નિકાસ વિધિ આવતું હતું યાદ હોય જો કે વખતો વખત એમાં પરિવર્તન આવે અને આ બેનો તફાવત તમે 11મામાં બી એમાં આવતો આઈ થિંક કદાચ
મારા મત પ્રમાણે મેં લગભગ 18 મુદ્દા બનાવ્યા છે. કેટલા? 18 બાજુ નો 18 બાજુ. સમજાઈ? હવે આ તફાવત આપણે 12 મોડમાં છીએ એટલે બે રીતે પૂછે, બે રીતે પૂછે. તમને એમ સીધું પૂછી નાખશે કે આંતરિક વેપાર ને વિદેશ વેપાર નો તફાવત જણાવ, અને બીજો તફાવત આ રીતે પણ પૂછશે. મુદ્દાની અંદર તમારે બે મુદ્દા લખવા પડશે, આમાં આવું તો આમાં આવું. સમજાણું કે આંતરિક આ એમ કે કદના આધારે, તો આંતરિકમાં આવું અને વિદેશમાં આવું. સમજાય ગયું ને? હમણાં કહું પછી આટલું પેલા સમજાય છે બરાબર. ઉદાહરણ, ચાલો હવે તમને ખબર છે કે આસામની ચા હોય ને, હાલો ગુજરાતમાં વેચે, ગુજરાતમાં વેચાય, અથવા વેપાર પ્રવૃત્તિ થાય થાય તે આસામ આપણું રાજ્ય રાજ્યથી તો છે, પણ અહીંયા એમ કહેવાય કે ભારતમાં ગુજરાતની ચા છે કે નહીં, સોરી આસામની ચા છે કે નહીં, હે? ક્યાં જાય? અમેરિકા જાય, જાપાન જાય, લંડન. ગુજરાતની અહીંયા વલસાડની હાફૂસ કેરી અમેરિકા રશિયા જાય. હાફૂસ કેરી આવે આપણે વિદેશમાં મોકલી, તો દેશની બહાર, આ દેશમાં દેશમાં છે કે ને, એમાં બહુ ખેંચવાની જરૂર નથી. ચાલો પ્રશ્ન, મને એટલી ખબર પડે કે આંતરિક વેપારની અંદર સરહદના પ્રશ્નો કેવા ઓછા છે, કેવા સરહદના પ્રશ્નો કેવા નડે અને અહીંયા વધુ નડે, સેના સરહદના પ્રશ્નો. સમજાય છે? હવે ભાષા, આંતરિક વેપારમાં દેશમાં દેશમાં આપણે રાષ્ટ્રભાષા હિન્દી છે, એટલે ભાષા સંબંધી પ્રશ્નો નડતા નડતા નથી, અને અહીંયા ભાષા સંબંધી પ્રશ્નો નડે છે. કેમ બની ચા મીઠી મીચા કી કાચી રસી ડલા કાચી પાત્રી લે, કે નહીં જો વિચાર કે હું બોલે કે ખબર નહીં પડે. પણ જો કે ઇન્ટરનેશનલ લેંગ્વેજ આજે ડેવલપ થઈ છે, ઇંગ્લિશ, ઇંગ્લિશમાં વેપાર બોલીને વેપાર ટ્રેડ કરી શકો, પણ પ્રશ્ન નડે, કારણ કે બધાને મારા જેવા ના હોય, હેને બધાએ મારા જેવા ના, ઇંગ્લિશ નો આવડે એવા, સમજાણું કે ને? એટલે મને આવડતું જ નથી એમ, સમજાણું કે ને? ભાષા પ્રશ્નો, ભાષા સંબંધી પ્રશ્નો નડતા નથી, અને અહીંયા ભાષા સંબંધી આવું આખું લખવાનું, તો આવડે આવું ટૂંક ટૂંક તમારે લખવાનું પરીક્ષાની અંદર આખું લખવાનું અહીંયા, કે આંતરિક વેપારમાં ભાષા સંબંધી પ્રશ્નો નડતા નથી અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાષા સંબંધી પ્રશ્નો નડે છે. કાર્યક્ષેત્ર મર્યાદિત છે, જોજો દેશમાં દેશમાં ને મર્યાદિત છે, સીમિત છે, અહીંયા વિસ્તૃત છે, વિશાળ છે, વિશાળ જેવું કદમાં છે. હેરફેર છે ને આ દેશમાં દેશમાં ઝડપી થાય, આમાં સમજાણું કે ને? આપણા દેશમાં જ હોય, અને આ દેશમાં તો હોય અને આ બાજુ વિદેશમાં પણ વેવડતા હોય, રાઈટ? અને આ બાજુ છે ને હેરફેર, આંતરિક વેપારમાં ચીજવસ્તુ અને સેવાની હેરફેર ઝડપી થાય છે અને અહીંયા ધીમી ધીમી થાય છે. છે કેવી ધીમી ધીમી, સમજાઈ ગયો? હવે ત્યાર પછી સાધનો, ચલો હેરફેર કરવાના સાધનોની વાત છે. આંતરિક વેપારમાં રેલવેમાં થાય, ટ્રકમાં થાય, હેરફેર થાય ને? આંતરિક વેપારમાં હેરફેર કરવાના સાધનો રેલવે અને ટ્રક છે, અને એની સામે અહીંયા જહાજો અને વિમાન છે.
જહાજોને ચલો આના પરથી તમને એક શું બીજો એક મુદ્દો બને રેલવે ટ્રકમાં એરફેર થાય તો ખર્ચ કેવો બીજો મુદ્દો બને કે ખર્ચ કેવો ઓછો અને વિમાનના અંદર તો ખર્ચ હેરફેરનો ખર્ચ હો અહીંયા હેરફેર ઝડપી ધીમી થાય અને હેરફેર ખર્ચ અથવા વાહન વ્યવહાર ખર્ચ કેવો અહીંયા વાહન વ્યવહાર ખર્ચ આનાથી થાય એટલે કેવો થાય અને આનાથી થાય તો વધુ ચલો કાયદા એક જ દેશમાં કાયદા કેવા હોય કાયદા સંબંધી પ્રશ્નો નડતા કરવેરા કેવા હોય એક સરખા છે અને ઓછા હોય તો જે જે તે દેશની ઉપર ડિપેન્ડન્ટ રહે છે સમજાય છે હવે પ્રશ્ન છે પહેલા બરોબર પહેલા સાંભળજો કે કાયદો આખા દેશમાં હરખો હવે તો જીએસટી નાખી દીધું જીએસટી એટલે ગુજરાત સીજીએસટી એટલે સેન્ટ્રલ ઓલ ઓલ ઇન્ડિયા સમજાય છે બે લાગશે લાગશે તો તો બધી હરખું થઈ ગયું હવે જીએસટી એટલે બધી હરખું થઈ ગયું સમજાવો કે નહીં તો ન થાય એટલું સમજાઈ ગયું બરોબર હવે પછી ચલણ યાદ કરો વધારામાં મોટો ચલણ ઓલામાં છે જો વિવિધ ચલણો આપણે એમાં લઈ લઈએ એટલે જેટલા બાકી છે એટલા અહીંયા આવી જાય ને આવી ગયેલા આવી જાય આ રીતે કરવેરાની નીતિ એક સમાન હોય અને અલગ અલગ દેશમાં અલગ અલગ સમજાય ગયું કે નહીં પછી કાયદા અલગ અલગ દેશમાં અલગ અલગ હોય એક જ દેશમાં એક સરખા કાયદા હોય ચલો કદને આધારે એટલે વિસ્તૃત અને વિશાળ વિસ્તૃત અને વિશાળ તો સીધી વાત છે કદના આધારે તફાવત હોય સીધી વાત છે ચલો વિદેશમાં જતો એ મોટા કદથી મોટા જથ્થામાં ઉત્પાદન કરે જોઈ લે એટલે એક મુદ્દો છે ને ભાઈ હરીફાઈ વાળો એટલે મોટા જથ્થામાં ઉત્પાદન કરે તો પડતર કેવી આવે નીચી આવશે એટલે હરીફાઈમાં ટકી શકશે રાઈટ વિવિધ આમાં તમને સમજાવો કદ આંતરિક વેપારનું કદ સીમિત કે મર્યાદિત નાનું અને વિદેશ વેપારનું કદ વિસ્તૃત કે વિશાળ સમજાઈ ગયો ત્યાર પછી વિવિધ ચલણ ચલો આમાં સમજાણો હવે અને ચુકવણીની ચલો ચલો આપણે અમેરિકાને આપીએ છીએ કોઈ વસ્તુ તો એ આપણને ડોલર આપે છે અને આપણી પાસે રૂપિયો છે આપણા રૂપિયા અહીંયા નો હાલે ને એનો ડોલર અહીંયા નો હાલે તો આંતરિક વેપારમાં ચલણ સંબંધી પ્રશ્નો નડતા પ્રશ્ન આવ્યો કે જો છે ચલણનો પ્રશ્ન નડે નહીં કારણ કે આખા ભારતમાં રૂપિયો ચાલે ચાલે જ્યારે વિદેશ વેપારમાં ચલણ સંબંધી પ્રશ્નો નડશે નડશે કેવી રીતે હે વિદેશી નાણું હોય એને રૂપિયામાં ડોલરનું ડોલરનું રૂપિયામાં ટ્રાન્સફર કરવું પડે હે વિનિમય કરવો પડે ત્યારે શક્ય બને ચલો પછી ચુકવણીની પદ્ધતિ બધાને અલગ અલગ હોય આપણે આપણા રૂપિયાને ટ્રાન્સફર કરવાનું ડોલરમાં ડોલરથી પછી એમ દેવા પછી એન હોય તો એનનું પછી ડોલરમાં ડોલરનું પાછું રૂપિયા અથવા રૂપિયાનું સીધું એનમાં આરબીઆઈ કરે સમજાય છે કે નહીં ચલો હવે ભાષા આવી ગઈ આવી ગઈ પછી સંસ્કૃતિ જો કોઈ ફાવે નહીં અહીંની સંસ્કૃતિ ત્યાં હોય ને વિદેશમાં જાય એની સંસ્કૃતિમાં નો ફાવે એનું કલ્ચર કલ્ચર કે ને કલ્ચર અલગ અલગ અને આપણા દેશમાં બધી કેવું હોય સરખા જેવું હોય સમાજ અંગેના તફાવતો એનો સમાજ આપણો સમાજ સાહેબ લાગણીઓ દુભાય આપણે બરાડા વડકા બલ્લે કઈ વાંધો ન આવે અહીંયા ભરો તો એનો ઈગો હર્ટ જલ્દી થાય હોય સમજો ને જો એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે એનો સમાજ છે એની જે રહેણી કેણી છે આપણી જે રહેણી કેણી છે એમાં તફાવત હોય ચલો વાહન વ્યવહાર ખર્ચનો તફાવત જો અહીંયા નથી હોય એવી જોઈ ચલો મેળા કેવા હોય વિદેશમાં આપણે ઓછા જ હોય ત્યાં કેવા હોય વધારે હોય સમજાય ગયું વાહન વ્યવહાર ખર્ચ કેવો હોય ઓછો હોય હમણાં જ મેં તમને કીધું કીધું આંતરિક વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય ત્યાં વાહન વ્યવહાર ખર્ચ વધુ થાય હરીફાઈનું પણ મેં કહી દીધું તફાવત ગ્રાહકને સંતોષવા જરૂરિયાત શું જરૂરિયાત સંતોષવા અંગેનો તફાવત
બરોબર સમજવામાં આવે. હું એટલું કહું, અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું, વર્તન જાણી ન શકાય. ચાલો આપણે અહીંયા શું કીધું, ગ્રાહકની જે જરૂરિયાત હું છે, ગ્રાહકને હું જોઈએ છે ને, એ અહીં અભ્યાસ કરી અને અહીંના ગ્રાહકોની આપણને ખબર હોય ગ્રાહકનું વર્તન કેવું છે. હલો હે ઓલા ભોરિયાને ખબર હોય, ભોરિયાને ખબર હોય આપણને ખબર હોય એમ કેવી વસ્તુ જોઈ છે, કઈ સમજાય પેલા. તો હું એમ કહું કે ધ્યાની જરૂરિયાત શું છે એ આપણને ખબર જાણી શકાય. ગ્રાહક આંતરરાષ્ટ્રીય વેપારમાં ગ્રાહકનું વર્તન જાણી શકાય અને આંતરિક વેપારમાં ગ્રાહકનું વર્તન જાણી શકાય. સમજાય આપણને ખબર છે કે લેડીઝ હોય એમ બોરિયાની માંગ થાય બાળવા નાખવાની, હે હવે એનું ઉત્પાદન કરીને વિદેશમાં લાવવા જોઈએ, ના તો બધા ખુલ્લા વાળને ટૂંકા માર વાળી હોય ને, હવે તો બોરિયાનું માન થાય તફાવત જોવા મળશે. દિવાળીના આગલા દિવસ સુધી ચાલુ દેશ બનાવો, બરાબર.